नमस्कार विद्यार्थी मित्रों, ફરી એક વખત સરસ્વતી ગ્રુપ ઓફ એજ્યુકેશન માં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આપણે ગણિત વિષયમાં ધોરણ 7 ચેપ્ટર નંબર 12 એટલે કે બીજગણિતીય પદાવલી એના વિશે અભ્યાસ કરી રહ્યા છીએ. બહુ ઈઝી ચેપ્ટર છે બાળકો, કારણ કે આપણે ઓલરેડી આનો પહેલો પાઠ જોઈ ગયા. બરાબર, એમાં તમે જાણો છો કે આપણે ઉદાહરણ કહી રહ્યા હતા, સ્વાધ્યાય 12.1 સ્ટાર્ટ કરી દીધું હતું. આખા પહેલા ભાગમાં જે વિડિયો તમે જોયો એમાં એક જ વસ્તુ આપણે કરતા હતા, એ જે પદાવલી આપી હોય એના પદ કેટલા, એના સહગુણક કેટલા. જેમ કે અહીંયા છે તો આનો પદ એક જ છે, એનો સહગુણક આગળ કાંઈ ન હોય તો એક. અહીંયા બે પદ થાય, 4y ને -7z. 4 શું થાય, એનો સહગુણક. અહીંયા -7 એનો સહગુણક થાય. આ જ વસ્તુ આપણે પહેલા લેક્ચરમાં વેરી હતી, અને એમાં આપણે સ્વાધ્યાય 12.1 સ્ટાર્ટ કરી દીધું હતું અને એના છેલ્લે ચોથા દાખલા સુધી કર્યું હતું. ચોથા દાખલામાં થોડુંક મેન્શન કરી દીધું હતું કે x સ્ક્વેર અને y જે છે એના જ સહગુણક આપો, તો આપણે એના પણ આપ્યા હતા. હવે આજે એટલે કે પાર્ટ 2 માં આપણે બાળકો દાખલા નંબર 5 થી સ્ટાર્ટ કરવાનું છે. સ્વાધ્યાય 12.1 દાખલા નંબર 5 આ પણ સાવ ઈઝી છે. જો સૂચના વાંચો, શું લખ્યું છે કે નીચેનાનું એકપદી, દ્વિપદી કે ત્રિપદીમાં વર્ગીકરણ કરો. એટલે આ જે પદ આપ્યા છે એ એક પદ છે, બે પદ છે કે ત્રણ પદ છે, એમાં આપણે વર્ગીકરણ કરવાનું છે. હવે એ તો જોતા જ ખબર પડી જાય. જો અહીંયા કેટલા પદ થયા, બે, એક 4y અને એક -7z. સિમ્પલ અહીં લખી નાખવાનું, આપેલ પદ દ્વિપદી છે કારણ કે તેમાં બે પદ છે. ક્યાં બે? એક તો એક આ અને એક આ. નિશાની હોય ત્યાંથી ફાટા પાડી દેવાના, પછી જેટલા પદ મળે એ શું થાય એનો જવાબ. બીજું જો, ઓનલી વાય સ્ક્વેર, તો એ ખાલી શું હોય, એક જ પદ હોય. એમાં જો નિશાની ક્યાંય નથી, નથી ક્યાંય બીજી સંખ્યા, નથી એક અંક, એટલે આ ખાલી શું થશે, એક પદી છે. ચાલો આનો પણ આપણે આન્સર લખી નાખીએ. આપેલ પદ એક પદી છે કારણ કે તેમાં એક પદ છે. ક્યુ એક પદ? ઓનલી વાય સ્ક્વેર એક જ. ચાલો ત્રીજું જોવો ત્યારબાદ, એક્સ પ્લસ વાય -XY. તો જો અહીંયા ત્રણ પદ થશે, એક આ, બે અને ત્રણ. ક્યુ આ નિશાની ની આ બાજુ, આ બાજુ ને પાછી માઇનસ ની નિશાની આવી ગઈ, પાછું આ સાઈડ, એટલે શું થશે, આ ત્રિપદી. ચાલો અહીં લખીએ, આપેલ પદ ત્રિપદી છે કારણ કે તેમાં ત્રણ પદ છે. ચાલો નેક્સ્ટ જો, સો, સિમ્પલ એક જ પદ, સો, બીજું કાંઈ નહીં, તો આ પણ શું થાય, એક પદી. ચાલો એમાં પણ લખીએ આપણે, આપેલ પદ એક પદી છે કારણ કે તેમાં એક પદ છે. ચાલો પછીનું જો, એબી માઇનસ એ માઇનસ બી, કેટલા પદ થયા, ત્રણ. કઈ રીતના ત્રણ? જો આમ ત્રણ પદ થશે, એક આ એ બી, એક આ ખાલી એ અને ખાલી બી, ત્રણ પદ થયા. એટલે લખી નાખવાનું, આપેલ પદ ત્રિપદી છે કારણ કે તેમાં ત્રણ પદ છે. અને લાસ્ટ જો, આમાં બે જ પદ થાય, એક 5 અને એક -3t. આ બે પદ થયા, એટલે આ શું થશે, દ્વિપદી. આપેલ પદ
द्विपदी छे कारण के तेमा बे पद छे। तो आना पछी ना त्रण चार आईपाई तमने आवडे आवी रीतना ज करवानुं। जो अहीं जे निशानी होय त्यांथी आ बाजुनुं आ साइडनुं आ साइडनुं त्रण पद हता एटले आ शुं थई त्रिपदी, बे पद हता तो आ शुं थई द्विपदी, सिंगल पद हतुं तो एकपदी। आ त्रण माथी ज कोई पण जवाब हशे। डन, निशानी જોઈ લેવાની ખાસ। જો અહીં ત્રણ પદ છે એટલે ત્રિપદી થઈ। તો આવડે તમને આ? વેરી ઈઝી છે। હજી બે ત્રણ બાળકો નીચે આપેલા છે, ત્રણ ચાર, એ તમારે તમારી જાતે આવી જ રીતના CW માં લખી નાખવાના છે। હવે બાળકો નેક્સ્ટ જો, ક્વેશ્ચન નંબર 6 એમાં સૂચનામાં જો શું કીધું છે તમને કે નીચે આપેલી જોડ સજાતીય પદની છે કે વિજાતીય પદની। જવાબ આ બેમાંથી એક જ આવશે। કેમ? આગળ જે પાંચમો ક્વેશ્ચન હતો એમાં ત્રણમાંથી કોઈ પણ એક જવાબ જ આવતો હતો, કા એકપદી, કા દ્વિપદી અને અથવા તો ત્રિપદી। ડન, સેમ એઝ એજ વસ્તુ અહીંયા બેમાંથી જવાબ આવશે, કા સજાતીય જવાબ હશે અને કા વિજાતીય જવાબ હશે। હવે ખબર ક્યાંથી પડશે? તો કે તમે આ જે પદ જોવો ને ત્યાંથી તમને ખબર પડી જાય કે આ સજાતીય છે કે વિજાતીય। સજાતીય એટલે શું? કે બે પદ જે છે એ સરખા હોય, એના સહગુણક। અને વિજાતીય એટલે શું? અલગ અલગ હોય। વેરી ઈઝી, અહીંયા જો એક અને સો સહગુણક જ નથી કાંઈ એની સાથે। હું આમ લખું તો ચાલે, એક એક્સ અને સો એક્સ, મારી રીતના મેં એક્સ મૂક્યા તો બે સરખું મૂકી શકું ને, કાંઈ ન હોય તો મૂકી શકું। તો આ પદ કેવું થાય? સજાતીય પદ। ડન, એટલે શું લખવાનું? કે આપેલ પદ સજાતીય પદ છે, એ લખી નાખવાનું। આપેલી જોડ સજાતીય પદોની છે, શું કામ એ તમને ખબર પડી ગઈ। ચાલો બીજું જો, આમાં પણ એમ જ છે, એક્સ અને અહીંયા x, બેયમાં જો x x છે, આગળ આંકડા ભલે ગમે હોય એ આપણે જોવાના નથી। આપણે શું જોવાનું છે? તો કે અહીંયા જે આ બે બાજુના આપેલા છે પદ એ સરખા છે ને, હા, તો સજાતીય પદની જો, ચાલો લખી નાખીએ, આપેલી જો સજાતીય પદોની છે। ચાલો ત્રીજું જો, અહીંયા x છે, અહીંયા y છે, બે બદલી ગયા, બેમાં ભલે આગળ -29 છે એનું કઈ કામ નથી। મેં હમણાં તમને કીધું આગલા જે આંકડા છે એનું કઈ કામ નથી। અહીંયા જો આ પદ ફરી ગયું, અહીંયા x થઈ ગયું, અહીંયા y થઈ ગયું, તો આ પદ કેવા થઈ ગયા? અલગ અલગ થઈ ગયા, જુદા થઈ ગયા, એને આપણે શું કહીએ છીએ? વિજાતીય પદ। ડન, બસ આ જ વસ્તુ કરવાની છે। આપેલી જોડ વિજાતીય પદોની છે, કારણ તમને ખબર પડી ગઈ, અહીંયા x છે, અહીંયા શું છે? y છે। ચાલો પાંચમું જો, 14xy 42yx અને yx કયો કે xy કયો, બે શું થાય? એક સરખું જ થાય, ખાલી આમ લખવાનું આડે આવ્યું છે, તો આ પણ શું થાય? સજાતીય પદ જ થાય। ચાલો લખીએ, આપેલી જોડ સજાતીય પદોની છે, કારણ બેમાં જે આસે પદ ઈ કેવા છે? સરખા છે, આંકડા સિવાયના પદ, આંકડા આપણે જોવાના નથી। અહીંયા ભલે 14 છે, અહીં 42 છે, ડઝન્ટ મેટર, એનું કઈ કામ જ નથી। બાકીના જે બે છે એ કેવા છે? સરખા છે, તો આ પદ કેની થઈ? સજાતીય પદોની જોડ થઈ। ડન, તો હજી બાળકો નીચે 2-3 આવા તમને આપેલા છે, એ હવે તમને આવડી જાય। જો સરખું હોય તો સજાતીય પદ, જો અલગ અલગ હોય તો વિજાતીય પદ। ડન, ચાલો આ બધું તમારી બુકમાં નોટ ડાઉન કરી લ્યો।
હવે બાળકો આપણે જોઈએ સાતમો ક્વેશ્ચન અને આપણો સ્વાધ્યાય 12.1 નો છેલ્લો ક્વેશ્ચન. એમાં તમને બે આવી રીતના મિક્સ આપેલું છે, આમાંથી તમારે શું કરવાનું છે તો કે સજાતીય પદ જેટલા હોય ને એ શોધી કાઢવાના છે. એક એ છે અને એક એવું જ બી છે, એ એવું કરાવી છે એટલે બી તમને આવડી જ જશે. અને ઓલરેડી આપણે આ વસ્તુ આગળ કરી ગયા, સજાતીય વિજાતીય પદ આગળ કરી ગયા ને, આ ઈ જ છે. ચાલો આમાં જો -xy² અને એના જેવું, ચાલો આવી જઈને નીચે લાઈન કરી નાખો એટલે ખબર પડે xy નો સ્ક્વેર. આવું બીજું ક્યુ પદ છે આમાં જોવો તો કે આ 2xy નો સ્ક્વેર, ઈ શું થયા બે સરખા પદ થયા એટલે બે લખી નાખ્યા. ચાલો પછી -4yx² અને yx² એવું આમાં ગોતો yx² આલ્યું yx² ભલે આગળ પાછળ હોય ઈ આપણે આગળ આવ્યું હતું એના એટલે કઈ મતલબ નથી પણ છે ને, હા ઈ ચાલ તો શું થાય 20x²y. ચાલો પછી એવું 8x² એને જેવું જ બીજું બોલો તો કે આ રહ્યું 8x² એને જેવું બીજું -11x² છે -6x² છે બે છે તો શું કરવાનું 8x ની ચાલે તો શું કરવાનું તો કે કાઈ નહીં તો બે લખ નાખવાના -8x² -11x² અને -6x નો વર્ગ. ચાલો હવે 7y એની આરે શું છે તો કે ખાલી વાળે આલ્યું અને y આપણે પહેલા જ વાત થઈ હતી આકડો હોય કે ન હોય કાઈ ફેર પડતો નથી, આ પદ સરખા હોવા જોઈએ. ચાલો પછી આ આવી ગયું -100x એના જેવું તો કે આવી 3x અને 3x xx સરખા થઈ ગયા. હા ચાલો -100x આવી ગયું, નીચે અંડરલાઈન કરી નાખી. ચાલો -11yx માઇનસ આ આવી ગયું -11yx અને એની સાથે કયું હોય દ્વારી yx ઈ આડું હોય તો ચાલે પણ છે ને ઈ જોવાનું yx yx છે ડન. આ શું થયા તો કે સજાતીય પદોની જોડ થાય એમાં એવું જરૂરી નથી બે આવે, ક્યારેક ત્રણે આવી જાય, જો ક્યારેક ચારે આવી જાય, પછી જે રકમ આપી હોય એના ઉપર આધાર રહે. અને ખાસ તમે જ્યારે આ લખો ત્યારે આમ નીચે અંડરલાઈન કરતી જાઓ એટલે શું થાય તમને ખબર પડે કે આ વસ્તુ આવી ગઈ છે, પાછી બીજી વાર કે રિપીટ થાય નહીં. ડન. તો આના જેવું જ બી એવું છે બાળકો, તમારે તમારી જાતે કરી નાખવાનું છે. અને આની સાથે આપણું સ્વાધ્યાય 12.1 અહીંયા કમ્પ્લીટ થયું. ઓકે ચાલો આટલું તમારી બુકમાં નોટ ડાઉન કરી લ્યો. હવે બાળકો 12.1 પછી આગળના જે ત્રણ ઉદાહરણ છે એ તમારે જાતે કરવાના છે. એ આ તમે 12.2 જોશો એટલે ઉદાહરણ તમને આવડી જશે, એના ઉપરથી જ છે. ઓકે તો ચાલો આપણે સ્ટાર્ટ કરીએ 12.2. સૂચનામાં તો શું કીધું છે કે સજાતીય પદ સાથે ગોઠવીને સાદું રૂપ આપો. સજાતીય પદ એટલે કેવા, હમણાં જ આપણે જોઈ ગયા કે જે સરખું હોય, મતલબ કે ભાઈ અહીંયા બી છે અહીંયા બી છે અહીંયા બી છે, તો આ ત્રણ સજાતીય પદ થયા, 32 એક અલગ થયું. આ સ્ક્વેર સ્ક્વેર સજાતીય પદ થયા, ખાલી ઝેડ સજાતીય પદ થયા, ઘન અલગ થયું. તો આવા ગોઠવી નાખવાના, પછી પ્લસ માઇનસ જે નિશાની હોય એ આપી દો સાદુરૂપ એટલે આવી ગયો જવાબ. ડન. ચાલો હવે પેલો દાખલો છે એમાં સજાતીય પદ શું થાય વિચારો. જો એક તો આમ થાય 21b
આ 7b આ -20b અને આ -32 આવું થાય. હવે આ ત્રણેયમાં બી કોમન છે તો હું આમ કરી શકું બી -32 આમ કરી શકું આટલું બહાર કાઢી લીધું તો આ વહી જવું. હવે 21 ને 7 28 -20 21 ને 7 28 -20 એમ ના એમ 28 માંથી 20 જાય તો 8 અને આ b 32 એમ ના એમ આ તો એમ ના માઈ આવે તો આ શું આવી ગયો તમારો જવાબ. હવે આને તમે ગુણાકાર કરી નાખો એટલે આમ થાય 8b 32 આન્સર 8b 32 વેરી ઈઝી. પેલા સરખા સરખા હતા બી બી વાળા ગોઠવી દીધા સાદું રૂપ દેતા ગયા આવી ગયો જવાબ. સેમ ઇઝ ઈ જ વસ્તુ પાછી અહીંયા કરવાની જો થોડીક લાંબી રકમ છે પણ છે સેલું જ. -z નો સ્ક્વેર + 13z નો સ્ક્વેર -5z + 7z નો ઘન અને -15z. ચાલો હવે આમાં જો પેલા સરખું શું છે તો કે એક ઝેડ છે ને આ 7z નો ઘન એ બધાયથી અલગ પડે છે. કા અલગ પડે તો કે હું ઘન વાળું પદ બીજું જોવે કે છે જ નહીં એટલે એ પેલા લખી નાખ્યું. ચાલો પછી પછી તો કે આ માઇનસ ઝેડ નો સ્ક્વેર વાળું લખો પેલા આ લખી નાખ્યું 7z નો ઘન -z નો સ્ક્વેર + 13z નો સ્ક્વેર કાં તો કે સ્ક્વેર સ્ક્વેર વાળા પદ આવી ગયા ને. હા પછી હવે આ બે આ આવી ગયું આ આવી ગયું વધ્યું શું બે ઝેડ વાળા પદ વહી ગયા 5z અને 15z તો એમાં પણ આમ લખી શકીએ છે એમ ને -5z -15z. ચાલો સજાતીય પદ ગોઠવી દીધા સરખા સરખા પદ હતા એ શું થયું એનું ગોઠવણ થઈ ગઈ. હવે તો કે આ 7z નો ઘન છે એમને એમ લખી અત્યારે કારણ કે એના જેવું તો કઈ બીજું છે ને એમને માહિતી આવશે જેમ અહીં આવતું હતું એમ. ચાલો 7z નો ઘન અહીંયા 13 છે અહીંયા માઇનસ છે માઇનસ કાઈ ન હોય તો માઇનસ કેટલા હોય 1 હોય. હવે એવું તમે કરો કે જવાબ 13 આવે તો કે આપણે એમ કરીએ 13 માંથી 1 બાદ થવું જોઈએ તો એનો એક જ ઓપ્શન છે 13 એકા 13 આવે અને અહીંયા એકડો આવી જાય એટલે એક જ જવાબ આવે. ઘડીઓ એવી રીતના બોલો કે 1 અને 13 બે આવે તો કે 13 એકા 13 એવો એક જ ઓપ્શન છે બીજો એવો ઓપ્શન નથી. તો આપણે શું લખીશું -1 આ કાઈ નો કેટલા હોય -1 હોય + 13 એમ ના એમ આમ થાય -1 + 13 એમ ના એમ. હવે આમાંથી કોમન શું નીકળો z નો સ્ક્વેર એ આયા રાખીએ સેમ એસ. ચલો માઇનસ પછી તો કે અહીંયા -5 છે અહીં -15 છે આમ થાય -5 -15 કોમન શું નીકળે આમાં ઝેડ કાં તો કે બે માં સરખું છે આમાં બે માં ઝેડ નો સ્ક્વેર હતો એટલે એ કોમન કાઢી લીધા વધ્યું બધું આમાં લખ્યું બીજું કાંઈ કર્યું નથી. જે કોમન નીકળતા હતા એ બહાર લખ નાખ્યા સેમ એ જ અહીંયા આમાં એમ જ કર્યું આંકડા બધા અંદર લખ નાખ્યા. હવે તો કે હવે પાછું કરો બાદબાકી સરવાળા બાદબાકી 7z નો ઘન એમ નો એમ બી એમાં કઈ ફેર પડે નહીં 13 + છે 1 - તો શું થાય 12 + થાય z નો સ્ક્વેર એમ ને એમ -5 -15 -20 થાય અને z એમ ના એમ હજુ સાદું રૂપ આપો હજી તો કે શું સાદું રૂપ દેવાનું તો કે હવે જો આ બધાયનો ગુણાકાર કરી નાખો 12z નો સ્ક્વેર -20z ઈ આવી ગયો તમારો જવાબ 7z ઘન -12z સ્ક્વેર -20z આ આવી ગયો જવાબ. ઉતરતા ક્રમમાં આવે જો 3 ઘાત 2 ઘાત અને 1 ઘાત ડન. તો આવી જ રીતના આપણે દાખલા ગણવાના છે. ઓકે સાબીજી છે. ચલો પહેલા બે દાખલા ગણી લો પછી આપણે આગળ ત્રીજો દાખલો ગણીએ. Thank you.
ઓકે બાળકો, તો આજના સેશનમાં આપણે અહીંયા સુધી રાખીએ છીએ, એટલે કે પાર્ટ 2 માં સ્વાધ્યાય 12.2 નો દાખલા નંબર 1 માં આપણે બે દાખલા ગણી નાખ્યા, ડન. હવે નેક્સ્ટ પાર્ટ 3 માં આપણે પહેલાના ત્રીજા દાખલાથી સ્ટાર્ટ કરીશું, અને આજનો લેક્ચર હિસાબ છેલ્લો જ હતો. આઈ હોપ કે તમને વ્યવસ્થિત સમજાઈ ગયો હશે. એઝ યુઅલ નો બાળકો, આ વિડીયોની સાથે પણ એક વર્કશીટ આવશે જે તમારે સારા અક્ષરે રફ બુકમાં લખવાની છે. ઓકે, તો વધુ બાળકો આપણે નેક્સ્ટ ટર્મમાં મળીશું. ધન્યવાદ.